સ્વાગત દર્શક મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પહેલા તો તમને બધાને સોરી કે કોરોનાને લીધે હું આજે તમારા વ્લોગ બનાવી નથી શક્યો અને તમને બતાવી નથી શક્યો. તો ખાસ હું આજે લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે પછી ખાસ જ વ્લોગ લેવા માટે આવ્યો છું બુદેલ ગામમાં. બુદેલમાં એક આસિફભાઈનું નામ જબરદસ્ત છે બટેટામાં, અને ભાવનગર જિલ્લામાં પ્રખ્યાત આસિફભાઈના બટેટા છે. તો ફરીથી હું તમને કહું છું કે મારો વ્લોગ હવે કન્ટિન્યુ આવશે, તો જોવાનું ભૂલશો નહીં. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, ને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો આવી જાઓ મારી સાથે, આજે આપણે આસિફભાઈના બટેટા અને ટેસ્ટ કરશું ને તમને પણ એને રિવ્યૂ આપશો કેવા પ્રકારના છે. બાકી 6 વાગ્યા પછી જે મારે અલંગવાલ ગ્રહ છૂટે ને તો તમે ઉભા ન રહી કહો. આપડે સાહેબ આ 5 વર્ષ થયા, આ 5મું વર્ષ ચાલે છે. હા, આપણે 5 વર્ષથી આ ધંધો ચાલુ કર્યો છે. પરવાળાની દુવા છે ને બધાનો સાથ સહકાર છે, ને વસ્તુ સારી બનાવીએ તો આપણી પાસે ગ્રાહક બીજી સહકાર છે, ને વસ્તુ સારી બનાવીએ તો આપણી પાસે ગ્રાહક બીજી ફેરી આવી શકે. એક વખત ખાઈને જાય તો એમ કે નહીં બરાબર, એ રીતે આપણે વસ્તુ રાખવાની કે ગ્રાહકને એક ખાઈને ગયો તો એ બીજી વખત બેને લઈને આવવું જોઈએ. વસ્તુ એવી બનાવવાની ઓરિજિનલ કે ગ્રાહક સૌ ખાઈ શકે એમ. એવું નહીં કે પૈસા કમાઈ લેવા એવો ધંધો નહીં કરવાનો, ગ્રાહક ખાઈને રાજી થવું જોઈએ આપણી પાસે, એ આપણે જોવાનું. કાલ છે સેટ કે મીડિયમ? બે બનાવું કે એક ડીશ? એક બનાવું. હાલો આવો, ભલે હાલો આપી દો સેટ. શું કહે છો, ભૂંગળા પાપડ સિંગ પાઉં? સૌથી વધારે અલંગથી જયારે છૂટે એ ટાઈમ પર પબ્લિક બહુ અહીંયા ઉભી રહી. 6 વાગ્યા પછી, જે આપણે બધું અલંગ વાળું બધા છે, ત્યાં છે સાહેબો છે બધાને સાત ચક્કા છે એટલે ગણો છે. આપણે એક દિવસ આપો 15 ના 4 બટેકા છે, ભૂંગળાની થેલી 5 વાળી છે સાહેબ, અને કેટલા આપું? 30 ના બટેકા અને 20 ના ભૂંગળા પાર્સલ કરી દઉં ને. હાલો બાંધી દઉં. બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો 7 પછી તો ઘરે નીકળી ગઈ તો વહેલા ખાલી થઈ જાય અથવા મોડું થાય. ટીકા રાખું. બુદેલ ગામ બસ સ્ટેશન, તળાજા હાઈવે રોડ, નેશનલ હાઈવે. હા, બુદેલ બસ સ્ટેશન. ચાલ, બટેકાને પીસીને જ બનાવવાની ગ્રેવી. વસ્તુ એ રીતે બનાવવાની કે ગ્રાહક આપણી પાસે એક ફેરી ખાઈને ગયો હોય તો ખાઈ શકે એમ. ઉપરવાળાની દુવા છે એને ચહેરો આપ્યો છે હસતો, તો આપણે હસતો રાખીએ છીએ.
પર ભુજલનો છું અને અઠવાડિયામાં 7-8 દિવસની અંદર મારા 3-4 વાર અહીંયા નાસ્તો હોય છે અને સારા આવે છે બટેટા સ્પાઈસી અને ટેસ્ટી હોય છે અને પાર્સલ પણ અહીંયાથી ખૂબ જ જાય છે અને કામકાજ સાફ સફાઈ બધું વ્યવસ્થિત રહે છે મારું નામ રેગડ સુનિલ સગનભાઈ છે હું તળાજેથી આવું છું હું તળાજેથી ભાવનગર જ્યારે વટું ત્યારે રિટર્નમાં બટેટા ખાઉં છું દર શનિ રવિ હોય તો શનિ રવિ આવું છું નકર મહિનામાં 3 વાર તો આવું જ છું ફરજિયાત આવું ખાવું જ પડે મારે બટેટા ખાવા પડે એની વિના હાલે નહીં તો દર્શક મિત્રો આપણી સામે જે આસિફભાઈના જે બુદલ ગામમાં બુદલ ગામ તો ઠીક પણ ભાવનગર જિલ્લામાં આસિફભાઈના બટેટા બહુ પ્રખ્યાત છે જે આપણે જનરલી કે એમની જે ગ્રેવી છે એ બટેટાને છૂંદો કરીને અલગ જે અત્યાર સુધીના આપણે જે બટેટાના વ્લોગ બનાવ્યા એનાથી આ ડિફરન્ટ ચટણી છે એટલા માટે અમે બુદલ ગામમાં ખાસ લોકોની કોમેન્ટ પછી અમે આ વ્લોગ લેવા માટે આવ્યા છીએ બટેટા સાથે પાઉં છે ભૂંગળા પણ છે ને તમે જોઈ શકો એમ એ ને ફાફડા ટાઈપ એકદમ જબરદસ્ત પાપડ મોટો ને આ ચોખાનો પાપડ છે આ એક ભાવનગરમાં ખાવાની એક સિસ્ટમ છે પાપડ સાથે પાઉં સાથે ને ભૂંગળા સાથે તો પાઉં પણ છે સિંગ સાથે છે ને અહીંની જે બુદલકામનું જે વરિયાળી શરબત છે સોનો આઈસ્ક્રીમનો જે વરિયાળી શરબત છે તે બુદલગામમાં પ્રખ્યાત છે નેક્સ્ટ ટાઈમ એનો વ્લોગ લેવા પણ અમે આવશું તો એક અલગ એનો વ્લોગ બનશે આ શરબતનો કે બુદલગામમાં કેમ આ વસ્તુ પ્રખ્યાત છે તો આ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમે જો એમ કે એકદમ લાલ ચટણીથી ભરપૂર મસાલેદાર જે માનો કલર લાલ છે એમ મારા ચેનલને સબસ્ક્રાઈબનું બટન પણ લાલ છે તો એને પ્રેસ કરી ને મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો તો પહેલાં હું તમને એનો રિવ્યૂ લઈશ કે અલગ જેટલા આપણે બટેટાના વ્લોગ બનાવ્યા એનાથી આ ડિફરન્ટ આરિફભાઈના બટેટા કેમ છે તો ચાલો આવી જાઓ મારી સાથે ભાવનગરને ખાવાની સ્ટાઇલ છે હંગાવું ન જોઈએ તે પહેલાં મારા દર્શક મિત્રો છે એના માટે ખાસ આ બાઈટ ચટણી એને દરેકથી કંઈક અલગ છે ને થોડું સ્પાઇસી લેવલ વધારે છે બટેટા છે એકદમ બોઇલ થઈ ગયા છે બટેટાની અંદર જે એમણે નમક નાખેલું છે અંદરથી એટલે એનો ટેસ્ટ સરસ આવતો હોય છે ઉપરથી મીઠું નાખવા કરતાં અંદર બોઇલ કરવામાં જો મીઠું નાખવામાં આવે તો બટેટાનો એક ટેસ્ટ જ અલગ થઈ જતો છે પરફેક્ટ લીધી એ વસ્તુ છે આપણા પાપડા સાથે પણ ખાશું એની સાથે આપણે વરિયાળી શરબત થોડું સ્પાઇસી વધારે છે એટલે વરિયાળી શરબત જેવું પીવું જરૂરી છે શરબતમાં આનો રિવ્યૂ પછી આપીશ નેક્સ્ટ વિડીયોમાં પણ કંઈક અલગ છે તો નેક્સ્ટ વિડીયો જોજો Oh,
દર્શક મિત્રો ફરી મળીશું એક આવાના વિડિયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત